नमस्ते बाळको, चलो आपणे पाठ चार भणी गया। लाखो वणझारो हवे एनी स्वापोथीमां समजूती जोईशुं। एना लेखक छे उमाशंकर जोशी। प्रश्न एक, नीचे दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला चौरस बॉक्समां लखो। नंबर एक, लाखाए शेठने त्या સાંજમાં શું મૂક્યું? અ આવશે ડાગ્યું। નંબર બે, લાખાએ શેઠ પાસેથી કેટલી મુદત માટે રકમ લીધી? સરસ, એક મહિના માટે। બ આવશે। નંબર ત્રણ, ડાગ્યું કેવી રીતે મરી ગયું? તો ક આવશે, અહીંયા તો ક લખવાનું। પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। નંબર એક, લાખાને ભીડ પડી ત્યારે તે કોની પાસે ગયો? લાખાને ભીડ પડી ત્યારે તે એક વાણિયા પાસે ગયો। નંબર બે, લાખો વાણિયા પાસે શા માટે ગયો? એક વાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો। નંબર ત્રણ, લાખાએ ડાગ્યાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા અને સાનમાં કંઈ મૂક્યા વિના પૈસા ન લેવાય, તેથી ડાગ્યાને વાણિયાને ત્યાં મૂક્યો। ડાગ્યાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? ડાગ્યાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું। નંબર પાંચ, શેઠે ડાગ્યાની કોટે શું બાંધ્યું? તો શેઠે ડાગ્યાની કોટે ચિઠ્ઠી બાંધી જેમાં લાખાને જે પૈસા ધીર્યા હતા એથી અનેક ગણું ડાગ્યાએ બચાવ્યું તે વાત લખેલી હતી। નંબર છ, ડાગ્યો ઘડીભર કેમ થંભી ગયો? તો ડાગ્યાને આવતો જોઈ લાખાએ આંખ બતાવી ફિટકાર આપ્યો, તેથી ડાગ્યો ઘડીભર થંભી ગયો। પાછળ પ્રશ્ન સાત, પોતાનો વિશ્વાસુ કૂતરો જ્યાં માથું પછાડીને મરી ગયો હતો ત્યાં લાખાએ શું બંધાવ્યું? તો પોતાનો વિશ્વાસુ કૂતરો જ્યાં માથું પછાડીને મરી ગયો હતો ત્યાં લાખાએ એક મોટું સરોવર બંધાવ્યું। ડાગાસર ક્યો આવેલું છે? ડાગાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે। પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે બે ત્રણ વાક્યોમાં લખો। નંબર એક, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું, શેઠજી મહિનો પૂરો થતા રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી ડાગ્યાને તમારે ત્યાં ઘેરે મૂકી જાઓ છું। નંબર બે, એક રાતે શેઠના ઘેર સી ઘટના બની, ડાગ્યાએ સી મદદ કરી? એક રાતે શેઠના ઘેર ખાતર પડ્યું, ડાગ્યો શેઠનું ધોતિયું ખેંચી તેમને એક વાડ પાસે લઈ ગયો, ત્યાં ખોદતા શેઠનો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો। નંબર ત્રણ, ખોવાયેલું ધન કોને પાછું અપાવ્યું? શી રીતે ખોવાયેલું ધન ડાગ્યાએ પાછું અપાવ્યું? ચોરે ધન જ્યાં દાટ્યું હતું તે જગ્યા ડાગ્યાએ શેઠને બતાવી ત્યાં ખોદતા બધો જ માલ અકબંધ મળી આવ્યો। નંબર ચાર, વાણિયાએ ડાગ્યાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? ડાગ્યાએ વાણિયાનો ચોરાયેલો માલ પાછો મેળવી આપ્યો, વાણિયાના હરખનો પાર ન રહ્યો, તેથી વાણિયાએ ડાગ્યાને વહેલો છૂટો કરવા માટે વિચાર્યું। નંબર પાંચ, પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? તો શેઠને પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ દૂરથી એના વાલા ડાગ્યાની સામે આવતો જોયો। નંબર છ, ડાગ્યો માથું પછાડી પછાડીને શા માટે મરી ગયો? કારણ કે વાણિયાએ ચિઠ્ઠી બાંધી તેને વિદાય કર્યો, ડાગ્યો મુદત પહેલા લાખા પાસે આવ્યો તો લાખા પાસે આવ્યો ત્યારે લાખાએ આંખ બતાવી તેને ફિટકાર આપ્યો, તેથી પથરા પર માથું પછાડીને મરી ગયો। કારણ લખો,
डागियाए वाणियानू धोतियू खेचवा माँड्यू कारण के डागियाए वाणियानू धोतियू खेचवा माँड्यू कारण के डागियो वाणिया ने चोरायेलू धन ज्यां डाट्यू हतू ते जग्या बतावा मांगतो हतो। डागियो माथु पछाड़ी ने मृत्यु पाम्यो कारण के लाखाए गुस्सा मां आवी तेनाथी मोह फेरवी लीधू एटले ते बहु दुखी थई गयो हतो। लाखाए एक सरोवर बंधाव्यू कारण के एना विश्वासु कूतराना मौतथी एने पछतावो थयो हतो। लाखो एनी याद कायम रहे तेम इच्छतो हतो। हवे प्रश्न पांचमा जुओ। नीचेना वाक्योने पाठना क्रममां गोठवो तो पाठना क्रममां गोठवानुं छे जे तमारे जाते ज लखवानुं छे। आ पहेलुं आवशे, चौथा नंबरनुं बीजुं आवशे, पहला નંબરનું ત્રીજું આવશે, પાંચમા નંબરનું ચોથું આવશે અને ત્રીજા નંબરનું પાંચ નંબરે આવશે। પ્રશ્ન છ, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। નંબર એક, લાખો ખાલી જગ્યા હતો વણઝારો। નંબર બે, લાખાએ મોટું સરોવર બંધાવ્યું તેનું નામ ખાલી જગ્યા છે તો શું આવશે, ડાગાસર। નંબર ત્રણ, डागासर सरोवर उत्तर गुजरात में राधनपुर पासे आवेलू छे। हवे पाछळ जुओ, खरा खोटा छे। बराबर, नंबर एक, भीड़ पड़ी त्यारे लाखो राजा पासे गयो, शू आवशे, खोटू। सेठनो चोरायेलो माल एक खेतर माथी मर्यो, खोटू, वाड़ा माथी मळ्यो हतो। વાણિયાએ ચિઠ્ઠીમાં ડાગિયાએ એનું ધન બચાવી આપ્યું એ વાત લખી હતી તો સાચું। ડાગિયાને આવતો જોઈને લાખો ખુશ થઈ ગયો, ખોટું। ડાગાસર સરોવર સૌરાષ્ટ્રમાં આવેલું છે, ખોટું। ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે। પ્રશ્ન આઠ, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। નંબર એક, ઈશુ બોલ્યા તમારા પૈસા તો દૂધે ધોયેલા છે। આ વાક્ય શેઠ બોલે છે અને લાખાને કહે છે। નંબર બે, અરે રામ આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું। આ વાક્ય લાખો બોલે છે, કૂતરાને દૂરથી આવતો જોઈને કહે છે। પ્રશ્ન નવ, આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી તેની ઉપર સાચું કરો। નંબર એક, કાઈ શાન અને શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં તો આ બંનેમાંથી શું આવશે, શાન આવશે। બરાબર, લાખાએ ડાગ્યાને ઈશારો કે ઈશારો, ઈશારો। વાણિયાએ આ બધી વાત ચીટકી કે ચિઠ્ઠી, ચિઠ્ઠી આવશે। આ કૂતરાએ મારી શાખ તો શાખ આવશે। લાખો પૈસા આ આવશે। હવે પ્રશ્ન દસ, નીચેના શબ્દોની સાચી જોડણી લખો। વાણીઓ તો આ રીતે લખાશે વાણીઓ, મહિનો તો એમાં હસ્વઈ આવશે, ઈશારો ઈશા આવે અહીંયા ઈશારો, ચિઠ્ઠી, ધોત્યું, વણઝારો। પ્રશ્ન અગિયાર, નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો લખો। માસ તો મહિનો, હરખ ખુશી, પ્રિય વહાલું, આબરૂ શાખ પ્રતિષ્ઠા, ભાગવું નાસવું, વિશાળ મોટું, મહેરબાની કૃપા, ઈશારો સંકેત, પીઠ વાસો, ધણી માલિક, કોટ ગરુ અથવા ડોક, વિશ્વાસુ વફાદાર। હવે પ્રશ્ન બાર જુઓ, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। નંબર એક, આંખ વાળી લેવી, દુઃખી હૃદયે વિદાય લેવી, એનું વાક્ય બનશે, ડાગિયાને શેઠ પાસે મૂકીને તરત લાખાએ આંખ વાળી લીધી। નંબર બે, ખાતર પડવું, ઘરમાંથી ચોરી થવી, એનું વાક્ય છે, એક રાતે શેઠના ઘરમાં ખાતર પડ્યું। નંબર ત્રણ, દૂધે ધોયેલું, ચોખ્ખા વિશ્વાસપાત્ર, વાક્ય તમને આપેલ પૈસા તો દૂધે ધોયેલા છે। નંબર ચાર, પાણી ફેરવવું, આબરૂ કાઢવું, વાક્ય દીકરાએ ચોરી કરી પિતાની શાખ પર પાણી ફેરવ્યું। નંબર પાંચ, આંખ ફરી જવી, ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી, વાક્ય બનશે, દીકરો જૂઠું બોલી મા બાપને છેતરે છે તે જાણી પિતાની આંખ ફરી ગઈ।
मो फेरवी लेव रिसाई जाऊ नी सामे न जो। वाक्य बनसे विश्वासघाती मित्र ने आवेलो जोईने सुधीरे मो फेरवी लीधो। भारे हईये दुखी हृदय वाक्य बनसे माँ बापे भारे हईये दीकरीने सासरे वड़ावी। हवे प्रश्न तेरमा छे नीचे आपेला फकरानुं सुलेखन करो। तमारे दरेके अहीं सारा अक्षरे लखवानुं छे। प्रश्न 14 नीचेना शब्दोने शब्दकोशना क्रममां गोठवो। पहेलुं छे पीठ खातर कूतरो इशारो जीव। हवे आ बधामांथी पहेलुं शुं आवशे इशारो, पछी आवशे कूतरो, पछी आवशे खातर, पछी जीव अने छेल्ले आवशे पीठ। नंबर 2 मां जुओ महीनो वाड बणझारो कूतरो, तो पहेला शुं आवशे कूतरो, पछी महीनो, पछी आवशे वणझारो अने छेल्ले आवशे वाड। हवे पाछळ जुओ दरેક प्रवૃત્તિઓમાં આપેલું છે કે પ્રાણીની વફાદારીનો કોઈ એક પ્રસંગ લખો। અહીંયા વફાદાર ઘોડા વિશે લખ્યું છે, તમારે કોઈ પણ પ્રસંગ લખવાનો પ્રાણીની વફાદારી વિશે, બરાબર। તો અહીંયા આપણે સ્વાપોથી પૂર્ણ કરીએ છીએ, જે દરેકે પોતાની સ્વાપોથીમાં લખી દેવું।